સાબરકાંઠાના ઈડરના બડોલી વિસ્તારમાં મકાઈ, બાજરી, ઘઉં તેમજ બટાકાના પાક માટે જાણીતો છે. ત્યારે આ વખતે મકાઈનો પાકમાં સુકારો આવતા હવે ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. એક તરફ મકાઈનો પાક પાકવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ કંપનીને જાણ કરી હતી. આ સાથે સાથે કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ મામલે જાણ કરવામાં આવી હતી. જોકે કંપનીને જાણ કરી હોવા છતાં કંપનીએ કોઈ પણ પ્રકારની મુલાકાત કે ધ્યાન આપ્યું ન હતું. જેને લઈ ખેડૂતોએ ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપીને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ એડવાન્ટા કંપનીના હતી, કંપનીએ અમારા હતી એવી છેતરપિંડી કરી છે કે તે જ્યારે મકાઈમાં સુકારો એકદમ ડોડાણી અવસ્થાએ સુકારો આવવા મળ્યો, તો આજે અમારા બજારમાં જવું કો તો ના જવું પણ મકાઈનું ઉત્પાદન જ નથી સાહેબ. તો એના માટે અમે આ બધા અત્યારે ખેડૂત 18 ખેડૂતો છીએ, તો અહીંયા અમે સાહેબ પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો એના માટે કંઈક જે થાય એની કડકમાં કડક કાર્યવાહી થાય. અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ વાવેલી છે ઉનાળુ શિયાળુ પાક તરીકે. તો ડોડા આવવાની, દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે. અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયાણ વિક્રેતાને જાણ કરેલ, પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ મળેલ નથી. અને અમારો પાક એમને નિષ્ફળ થઈ રહ્યો છે. અને આની અંદર અમે કમસે કમ પ્રતિ એકર અમે 35,000 થી 40,000 રૂપિયા ખર્ચો લગાવી દીધેલો છે યાર. અને એની અંદર અમને લાગતું નથી કે એમાં કંઈ મળે અમારે. અને છેલ્લે ખેડૂતોને દેવાદારનો વારો આવી જશે. એની અંદર કંઈ પણ આવી કંપનીઓ એવી મળી જાય બિયારણની, જે બોગસ કંપનીઓ છે, જે એડવાન્ટાર કરીને કંપની છે મકાઈની, આ 4 મહિનાઓથી મકાઈને ખેતરમાં ખેડૂતોએ ઉછેરી છે. અને આજે અત્યારે જુઓ તો હુકાતી જઈ સાફ હુકાઈ ગયો છે. લગભગ 50-60 એકર જમીનમાં આ પ્રશ્ન ઊભો થયો છે. બિયારણ બોગસ બિયારણ છે. અને રજૂઆત કરી કંપનીમાં તો હજી કે આજે આવીએ પણ હજી 10 દાડાથી હજી આવતા નથી. થાકીને ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો, અને આજે આવેદનપત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું.